દ્વારકા જિલ્લા જામરાવલ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા છીનડી લઈ પાલિકા પર કબજો નોંધાવ્યો જામરાવલ નગરપાલિકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં શાસક કોંગ્રેસ પક્ષના ચાર સભ્યોને તોડવા માટે ભાજપ સફળ રહેતા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના બળવાખોરની મદદથી પ્રમુખ તરીકે તમુબેન બારીયા અને ઉપપ્રમુખ તરીકે જેસા કાળા પરમાર ચૂંટાઇ આવ્યા હતા અત્યારે અઢી વર્ષ કોંગ્રેસનું શાસન હતું રાવલ નગરપાલિકામાં આજે અઢી વરસ પૂર્ણ થતાં આજના મતદાનમાં ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થયો છે ચાર કોંગ્રેસના અને અગિયાર ભારતીય જનતા પાર્ટીના એમ કુલ મળી પંદર સભ્યોએ બહુમતીથી નવની સામે વિજય મેળવ્યો છે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસનની સ્થાપના થઈ છે જે અગાઉ કોંગ્રેસના શાસનમાં જે કંઈ રાવલ નગરપાલિકામાં વિકાસના કામમાં ત્રુટીઓ રહી ગયેલી છે તે સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટીના વિચાર મુજબ જ જે વિકાસના કામ થાય એને તમામ સભ્યો વરેલા છે અને આગામી જે કોઈ આવાસ નિશે કોઈ રાવલની અંદર મકાનો બાકી છે કાચા મકાનો હોય તો એને પણ પૂર્ણ કરવામાં આવશે અછતની પરિસ્થિતિ હોય તો ઘાસ ડેપોની પણ રાવલમાં વ્યવસ્થા કરવામાં આવશે તેમજ પાણીની નર્મદા કેનાલ દ્વારા જે પાઇપલાઇન દ્વારા પાણી મળે છે તેના ઉપર પણ પૂરતું ધ્યાન આપવામાં આવશે જે કોઈ ગટર અથવા તો શેરી મહોલ્લામાં પેવીંગ બ્લોકના કામ બાકી છે તે પણ પૂર્ણ કરવામાં આવશે આમ પ્રજાની જે સુખાકારી છે તેમાં રાવલનગર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના જે વિચારો છે એ મુજબ આગળ વધશે અને સુખાકારીના કામોમાં પ્રાધાન્ય આપશે